નમસ્કાર મિત્રો, આજે આપણે પાંચમા લેંગ્વેજ ફંક્શન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે એક્સપ્રેસિવ ચોઇસ. મિત્રો, એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું અને ચોઇસ એટલે પસંદગી. તો મિત્રો, આ લેંગ્વેજ ફંક્શન ના ઉપયોગ વિશે સૌપ્રથમ જો આપણે વાત કરીએ તો આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ શું છે? તો કે જ્યારે કોઈ એક વ્યક્તિ કોઈ કાર્ય કરવા માટેની પોતાની પસંદગી બતાવે કે ભાઈ મને આ કામ કરવું ગમશે, ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. સરળ શબ્દોમાં જે આપણે કહેવું તો, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કામ કરવા માટેની પોતાની પસંદગી બતાવે, દર્શાવે, ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત કોઈ કામ છે એ કોઈ વ્યક્તિ સંતોષકારક રીતે ન કરી શકે, બરાબર છે? જે કામ છે એ કરે છે, પણ એ કામ કરવામાં એને પૂરતો સંતોષ નથી મળ્યો, ત્યારે એ એવું કહી શકે કે ભાઈ હું આ કામના બદલે આ બીજું કામ છે એ કરી શક્યો સારી રીતે, બરાબર છે? તો એવા સમયે એક્સપ્રેસિવ ચોઇસ નામના લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થયો હોય છે. દાખલા તરીકે, તમે ઘરેથી સ્કૂલે જવા માટે જ્યારે તૈયાર થાવ છો, બરાબર છે, અને તમે જે રૂટીન તમારું વ્હીકલ છે, બરાબર, એના અંદર તમે મુસાફરી કરો છો, તો કોઈક વખત એવું થઈ શકે કે દાખલા તરીકે તમે બાઇસાઇકલ લઈને આવતા હો તો પંક્ચર પડે, બરાબર છે? તો તમે એમ કહી શકો કે ભાઈ આજે હું બાઇસાઇકલના બદલે રિક્ષામાં આવ્યો તો સારું, બરાબર છે? તો આવી જે બાબત છે પસંદગી, એને દર્શાવવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. મિત્રો, એકદમ સરળ ઉપયોગ છે, કોઈ એવી અઘરી બાબત નથી કે તમને ન સમજાય. ટૂંકમાં યાદ રાખો કે કોઈ વ્યક્તિ કોઈ કાર્ય માટે પોતાની પસંદગી જ્યારે બતાવે છે, બરાબર છે, ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. ક્લિયર? તો ત્યારબાદ મિત્રો, આપણે વાત કરીએ છીએ સાઇન. તો આની અંદર સાઇન એક જ છે, જ્યારે બે પસંદગી આપેલી હોય વિકલ્પ સ્વરૂપે, ત્યારે ધેન છે એ આવતું છે, બરાબર? વુડ રાધર ધેન, ઓકે. સાઇન મુખ્ય કહે છે કે વુડ રાધર. ક્લિયર? ઉપયોગ સમજાવો, સાઇન સમજાવો. હવે મિત્રો, આપણે એની સેન્ટેન્સ પેટર્ન વિશે વાત કરીએ અને પછી ઉદાહરણ વિશે. તો મિત્રો, આની સેન્ટેન્સ પેટર્ન પણ એકદમ સહેલી છે. પછી મિત્રો, ત્યાં આગળ ધેન નો ઉપયોગ પણ આવી શકે છે, ધેન, બરાબર છે, બીજી સરખામણી, પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ, આ રીતની આની વાક્ય રચના થઈ. સબ્જેક્ટ વુડ રાધર, વી વન, ધેન આવી શકે, ધેન ના પણ લખી શકો છો, બરાબર છે? લખો તો જે બાબત છે એ તમારે દર્શાવવાની રહેશે, બરાબર છે? બંને ઉદાહરણ ધ્યાન વાળું અને ધ્યાન વાળું, બરાબર. ફોર એક્ઝામ્પલ હું એ લખું છું, જેમ કે હી વુડ રાધર પ્લે ક્રિકેટ, બરાબર છે? તો આના અંદર તમે જોઈ શકો છો માત્ર જરૂર રાધર, પણ આપણે ધ્યાનનો ઉપયોગ કરવો છે તો હી rather play cricket than volleyball, બરાબર છે? બંને વાક્યો છે એ છે એક્સપ્રેસિવ ચોઇસ, પણ અહીં તમને
પસંદગી બતાવે છે કે યુ રાધર પ્લે ક્રિકેટ, પણ તેને ક્રિકેટ રમવું જોઈએ. બીજા વાક્યમાં એવું છે કે તેને વોલીબોલ ના બદલે ક્રિકેટ રમવું જોઈએ. ક્લિયર? એટલે અહીં જે પ્રાયોરિટી છે, જે ચોઈસ છે, તો ક્રિકેટ ને જ આપેલી છે. તો એ રીતે બે વિકલ્પમાંથી જેને પ્રાયોરિટી હોય એ ધ્યાન પહેલા આપશે, ઓછી પ્રાયોરિટી હોય એ ધ્યાન પછી આવશે. ક્લિયર? તો સેન્ટેન્સ પ્રેક્ટિસ પણ મિત્રો તમને આ રીતની સમજાઈ ચૂકી હશે. ત્રણ બાબત. એક, ઉપયોગ. ઉપયોગ શું? જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કામ કરવા માટેની પોતાની પસંદગી બતાવે ત્યારે. બરાબર? ઉપયોગમાં આજે આપણે બીજું એડ કરી શકીએ કે કોઈ એક વ્યક્તિ કોઈ કામ જે એને સોંપેલું છે, જે કામ કરે છે, સોંપેલું અથવા જે કામ કરે છે, એ કામ કરવાના બદલે એ કોઈ બીજું કામ સારી રીતે કરી શક્યો હોત એવું કહેવું છે અથવા કરી શકે છે, ત્યારે પણ ગુડ રાધાનો ઉપયોગ થાય છે. સાઇન ગુડ રાધા. સેન્ટેન્સ એકદમ સિમ્પલ છે. સબ્જેક્ટ પછી સીધું આવી જાય, ગુડ રાધા પ્લસ વી વન થી પણ વાક્ય બની જાય. અને વી વન પછી તમારે ધ્યાન મૂકવું છે, તો ધ્યાન મૂકીને પછી ઓબ્જેક્ટ ધર્મ સુધી પણ વાક્ય બની જાય. તો મિત્રો આ બાબત છે તમને ક્લિયર થઈ ચૂકી હશે આટલા સુધી. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ આઈડેન્ટિફાય લેંગ્વેજ ફંક્શન વિશે. આઈડેન્ટિફાય લેંગ્વેજ ફંક્શન મિત્રો, આને આપણે ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ છે, ફોર એક્ઝામ્પલ, નેહલ કુર રાધર સિંગ અ સોંગ. બરાબર છે? ચલો આપણે ધ્યાન વાળો આમાં નથી. બરાબર? તો આઈડેન્ટિફાય તમારે કરવાનું છે, તમે કરી શકો છો. અહીંયા એનું છે ગુડ રાધર. તો વુડ રાધર જે આવ્યું છે એ કયા લેંગ્વેજ ફંક્શનમાં આવે છે તમે સારી રીતે જાણો છો. તમારે એને લખવાનું હોય છે એક્સપ્રેસિંગ ચોઇસ. તો વુડ રાધર એટલે એક્સપ્રેસિંગ ચોઇસ નું જ વાક્ય છે એ બને છે. ક્લિયર? બીજું ઉદાહરણ, ફોર એક્ઝામ્પલ, આઈ એમ ટાયર્ડ. I would rather rest than work. તો મિત્રો આ વાક્ય છે એ પણ તમે સારી રીતે જાણો છો કે કયું લેંગ્વેજ ફંક્શન, કારણ would rather આપેલું છે. એટલે અહીં પણ તમે લખી શકો છો expressing choice. Clear? તો મિત્રો identify language function તમને સમજાડા હશે કે કેવી રીતે આપણે વાક્ય છે એને આઈડેન્ટિફાય કરવાનું, કે આ વાક્ય છે એ કયા લેંગ્વેજ ફંક્શનનું છે. તમે આ રીતે એને સારી રીતે ઓળખી શકો છો સાઇનના આધારે. તો મિત્રો હવે આપણે વાત કરીએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એના આધારે પણ આપણે બે ઉદાહરણ લખીએ, ત્રણ ઉદાહરણ લખીએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સના. તો પહેલું ઉદાહરણ, બરાબર છે? દાખલા તરીકે, હીરે ઇઝ ગુડ એટ, હીરે ઇઝ ગુડ એટ પેઇન્ટિંગ. પછી વાક્ય કહું છું, તમારે લખવાનું છે એક્સપ્રેસિંગ ચોઇસ. એ વાક્ય પૂરું કરશો તમે? તો મિત્રો આનો જવાબ છે એ આપણે હમણાં સોલ્વ કરી વિચારીએ કે શું આવશે. પહેલા આપણે ઉદાહરણ નંબર લખી લઈએ ને એ દરમિયાન તમે પણ થોડું વિચારી કે જવાબ શું આવશે. બીજું વાક્ય છે આપણે લખી કે મિસ્ટર શર્મા ઇઝ
Consult the doctor.
then what? He would rather consult the doctor. Then what? એ રીતે પણ વાક્ય બની શકે છે. તો મિત્રો આ ત્રણ ઉદાહરણ કમ્પ્યુટર સેન્ટેન્સના તમને સમજાણ્યા છે. આઈડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શન આ રીતે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. તો ચલો આટલી બાબત છે એ જોઈ લો, ક્લિયર કરી લો, અને કઈ ડાઉટ હોય તો તમે વિડીયોને જોઈ લો, એ સોલ્વ પણ કરી શકશો. તો આટલી બાબત છે, ક્લિયર પહેલા પ્રોવી જોશો. પછી આપણે વાત કરીએ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. તો મિત્રો આપણે વાત કરીએ એક્સપ્રેસિંગ ચોઇસ ની અંદર રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ ના ઉદાહરણ વિશે. મિત્રો સમજીએ આપણે. મારવેલી ગ્રામરના થોડા ઉદાહરણ છે આપણે જોઈએ. રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ, બરાબર છે? તો એના અંદર આપણે પહેલું ઉદાહરણ દાખલા તરીકે આ લીધું છે. I drove fast. I drove fast and had an accident. બરાબર છે? હવે કમલ છે એનો રિસ્પોન્ડ આવશે, પણ આપણે તો એ એમસીક્યુ ની અંદરથી જ પસંદ કરી અને લખીશું કે આનો જવાબ છે એ શું આવશે. ઓપ્શન તમારી સામે કંઈક આ પ્રકારે આપેલા હોય. ઇફ આઈ હેડ નોટ ડ્રીવન ફાસ્ટ આઈ વુડ હેવ અવોઇડેડ એક્સિડન્ટ, એક ઓપ્શન આવો છે. બીજો ઓપ્શન છે આઈ વુડ રાધર drive carefully then drive very fast. એક ઓપ્શન આવો છે મિત્રો. ઓપ્શન સી there was no need to drive fast. Option D I was in hurry to reach the office. બરાબર? તો મિત્રો આ પ્રકારે તમને ઓપ્શન આપેલા છે, તો તમે નક્કી કરી શકો છો કે આનાથી કયો ઓપ્શન છે આવી શકે છે, બરાબર? પણ હમણાં એની આગળ વાત કરી. બીજું ઉદાહરણ આપણે લખીએ, not have missed the bus.
Namaskar.